હું પણ યાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરા શહેરની વિશ્વવિખ્યાત એમએસ યુનિવર્સિટીમાં વર્ષોથી હંગામી ધોરણે કાર્ય કરતા બિન શૈક્ષણિક કર્મચારીઓને એજન્સીમાં સમાવવા યુનિવર્સિટી કર્મચારીઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે, ત્યારે આજરોજ તમામ કર્મચારીઓ દ્વારા વિસ્તારમાં માનવ સાંકળ રચીને યુનિવર્સિટી સત્તાધીશોનો પ્રચંડ આભાસ કરાવવા માટેનો વિરોધ કરવામાં આવ્યો. એમએસ યુનિવર્સિટી ઓફ વડોદરાના તમામ માન્ય સંગઠન દ્વારા રચાયેલ ધી મહારાજા સાજુરાવ યુનિવર્સિટી મહાસંઘ દ્વારા આજરોજ વિરોધ નોંધાવી વિવિધ આંદોલન કાર્યક્રમ આપવામાં આવ્યો. એમએસ યુનિવર્સિટીના હંગામી કર્મચારીઓ દ્વારા આઉટસોર્સિંગ એજન્સી રદ કરવા મામલે સાજીન ડેરી ડેન સર્કલથી લઈને કાલા ઘોડા સર્કલ પાસે આવેલ સયાજીરાવ ગાયકવાડની પ્રતિમા સુધી માનવ સાંકળ રચીને એમએસ યુનિવર્સિટી સરદારથી સયાજીરાવના નારા સાથે તમામ હંગામી કર્મચારીઓ તથા અન્ય સંગઠનો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. આપ સૌ જાણો છો કે યુનિવર્સિટીના 700 થી 800 જેટલા કર્મચારીઓ ખૂબ લાંબા સમયથી 25-25 વર્ષથી પણ લાંબા સમયથી હંગામી ધોરણે કામ કર્યા છે. યુનિવર્સિટીએ તમામ પ્રકારની પ્રક્રિયા કરીને આ લોકોને બધાને કાયમ કર્યા છે, નોકરીમાં મૂક્યા છે. આટલા વર્ષો પછી પણ જો યુનિવર્સિટી સરકાર સાથે પરામર્શ કરીને, સરકાર સાથે મસલત કરીને, સરકાર સાથે ચર્ચા વિચારણા કરીને આ બધાને કાયમ ન કરે તો એ સરકાર યુનિવર્સિટીની ભૂલ છે. અને એના ભાગરૂપે આજે અમારા કર્મચારીઓ એ લોકોના પાપે આજે આ સ્થિતિમાં જીવી રહ્યા છે. અને એ લોકોના બચાવ માટે, એ લોકોના રક્ષણ માટે એ લોકોને કાયમ તો નથી કર્યા, પરંતુ યુનિવર્સિટીની અંદર આઉટસોર્સિંગના માધ્યમથી ટેન્ડર બહાર પાડી અને તમામ કર્મચારીઓને આઉટસોર્સિંગમાં મૂકવાની વાત ચાલી રહી છે. એનો વિરોધ કરવા માટે આજે અમે લોકો બધા નીકળી પડ્યા છે. યુનિવર્સિટી આખી ખાલી થઈ ગઈ છે અને તમામે તમામ કર્મચારીઓ આજે રોડ ઉપર છે. આપ જોઈ રહ્યા છો, આપ જોઈ રહ્યા છો કે આજે અમે માનવ સાંકળના માધ્યમથી વડોદરાની અંદર રોડ પર આવ્યા છે. રોડ પર એટલા માટે આવ્યા છે કે વડોદરાના લોકોને પણ ખબર પડે કે એમના આ વડોદરાના નાગરિકોની સાથે આ યુનિવર્સિટીએ કયા પ્રકારનું વર્તન કર્યું છે અને આટલા વર્ષોથી કેમ વર્તન કર્યું છે, કેમ આ લોકોને કાયમ નથી કર્યા, આ લોકો જોઈ શકે. અને સરકારની અને યુનિવર્સિટીની બંનેનો વહીવટ ખાલે ગયો છે એને પ્રત્યક્ષ દર્શન કરવા માટે અમે લોકો આજે ઊભા છે.